કપિરાજના હુમલાથી બાળકના મોત બાદ વન વિભાગ એક્શનમાં. દહેગામમાં સલકી ગામમાં વડના વૃક્ષની નીચે પાંજરું મૂક્યું. 10 વર્ષના બાળકના મોતથી પરિવારજનોમાં ફેલાઈ શોકની લહેર. કેવડિયા જતા પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા સ્ટેટ હાઈવેને હાઈસ્પીડ કોરિડોર તરીકે કરાશે ડેવલપ. વાહનો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ શકશે કેવડિયા કોલોની. ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાના 55 કલાક પછી પણ ઓપરેશન જિંદગી યથાવત. 35 ઇંચ પહોળી સ્ટીલની પાઇપથી મજૂરોને બહાર કાઢવામાં આવશે. 12 નવેમ્બરે ટનલનો એક ભાગ તૂટતા ફસાયા છે 40 મજૂરો. બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાતા તમિલનાડુ અને પુડુચેરીમાં વરસાદ. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન.